અમે બનાસકાંઠાની અંદર છેલ્લા બાર વર્ષથી રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ઉપર અને અત્યારે વરસાદના માહોલની અંદર સાપ બહુ વધારે પડતા નીકળે છે અને રહેણાંક વિસ્તારમાં આવે છે અને અમુક કેટલીક વાર તો અવાળું જગ્યાઓમાં આવવાથી સ્નેક બાઇટના ડર રહેતા હોય છે તો પબ્લિકને એમાં જાગૃત થવું પડશે અને જો તમારી આજુબાજુ કોઈ સાપ બાપ નીકળે તો એને ઈજા ના પહોંચાડતા અમારો સંપર્ક કરજો અને અત્યારે સાપ બહાર આવવાથી અસામાજિક તત્વો જે શિકારી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તેને સ્મગલિંગમાં બી ફેરવી રહ્યા છે તો આવું કોઈ જાણ થાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા અમારા હે હેલ્પલાઇન ઉપર ઉપન્ટેક્ટ કરજો તમારી આજબાજી કોઈ સાપ નીકળે તો તેને ઈજા પહોંચાડ્યા વગર અમારો કોન્ટેક્ટ કરજો તેસઠ ઓગણચાલીસ ઝીરો વાઇલ્ડ વાઇલ્ડલાઇફ એન્ડ નેચર કન્ઝર્વન ટ્રસ્ટમાંથી હું ઉિશ સોલંકી અને અમારી ટીમ અમે બનાસકાંઠાની અંદર છેલ્લા બાર વર્ષથી કામ કરીએ છીએ અને અત્યારે વરસાદનો માહોલ છે અને વરસાદના કારણે દરોમાં પાણી ભરાઈ ગયું છે અને સાપો બહાર આવતા હોય છે દિવસના પાંત્રીસ ચાલીસ સાપ બનાસકાંઠામાં રેસ્ક્યુ કરીએ છીએ અને જો તમારી આસપાસ આવા કોઈ સાપ દેખાય તો અમારો કોન્ટેક કરીજો અને અત્યારે અસામાજિક જે શખ્સો છે તે શિકારી પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જે સાપો બહાર આવી રહ્યા છે એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા અમારો હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો અને તમારી આજુબાજુ કોઈ એવું લાગે કે અહીંયા કોઈ લાકડા પડે છે આવું કંઈ પડ્યું હોય જૂની વસ્તુ કે કંઈક ટાંખર પડ્યું હોય તો એ જગ્યાએ સફાઈ કરવાને રાખજો અને રાત્રે સાચવીને ચાલજો